નમસ્તે આજે તારીખ સાત પાંચ બે હજાર વીસ ગુજરાત સરકારના પાંચ મોટા નિર્ણયો સુરતમાં જે પણ રત્ન કલાકારો વસવાટ કરી રહ્યા છે અને એમને વતનમાં આવવું હોય તો એમના માટે વતનમાં આવવા માટેની સરકારે તજવીજ હાથ ધરી છે અને બીજા જે પરપ્રાંતિયો છે એટલે કે ગુજરાતમાંથી બીજા રાજ્યમાં જવા માટેના જે લોકોએ નોંધણી કરાવી છે તો એના માટે સરકાર દ્વારા છે એ સ્પેશિયલ ટ્રેનો ચલાવાઈ રહી છે અને જે સુરતમાં કલાકારો છે એમને વતનમાં આવવા માટે એસની એસટી બસોની વ્યવસ્થા કરાવાઈ રહી છે તેમજ સરકારે બે દિવસ પહેલાં લાઇટ બિલમાં એક મોટો નિર્ણય કરીને યુનિટ દીઠ વીજ ગ્રાહકોને રાહત આપી છે અને આજથી એટલે કે સાત પાંચ બે હજાર વીસથી લઈને અગિયાર પાંચ બે હજાર વીસ સુધી જે નોન એને પેસે એપીએલ વન રેશન કાર્ડ ધારકો છે એમને આજથી અનાજ મળવાનું શરૂ કરવામાં આવશે તેમજ વિદેશમાં જે પણ ગુજરાતી લોકો અને બીજા રાજ્યના લોકો વસવાટ કરી રહ્યા છે તો એમના વતનમાં આવવા માટેના જે પણ સરકાર સમક્ષ દ્વારા રજૂઆતો હતી તો કેન્દ્ર સરકારે એમને પણ ગુજરાતમાં તેમજ બીજા રાજ્યોમાં આવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસ્થા હાથ ધરાઈ રહી છે તો સમગ્ર માહિતી મિત્રો આજના જોઈશું એટલા માટે છે એ અંત સુધી જોતા રહેજો ગુજરાત સરકાર દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પહોંચવાડા સરકાર પ્રતિબદ્ધ તેમજ પરપ્રાંતિયોને યોજનાબદ્ધ રીતે ઝડપથી તેમના વતન પહોંચવાડા જે વ્યવસ્થા સુનિશ્ચિત કરાય છે તેમાં સૌ સક્રિય સહયોગ આપે એમ એ માટે સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે દેશમાં એકમાત્ર ગુજરાત જ એવું રાજ્ય છે કે સૌથી વધુ હાલ ટ્રેનો દોડાવાઈ રહી છે અને માત્ર ચાર દિવસમાં ઓગણચાલીસ ટ્રેનો દ્વારા શ્રમિકો યુપી બિહાર ઝારખંડ અને ઓડિશા રવાના થયા છે બુધવારે સુરત અમદાવાદ રાજકોટ અને વડોદરાથી વધુ ત્રીસ ટ્રેનો રવાના થશે જે ગઈકાલના સમાચાર છે જેમાં બ્યાસી હજાર આઠસોને શ્રમિકો વતન પહોંચશે ખાસ વિશેષ રેલ વ્યવસ્થા હોય શ્રમિકો રોડ પર ન આવે એવી સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે પ્રથમ તબક્કામાં વિદેશથી આશરે પંદરસો જેટલા ગુજરાતીઓને પણ પરત લવાશે પ્રવાસન સચિવ શ્રી મમતા વર્માને આ બધી સંકલનની જવાબદારી સોંપાઈ છે રત્ન કલાકારો અને શ્રમિકોને તેમના વતન પરત ફરવા ખાસ એસટી બસોની વ્યવસ્થા કરાશે બીજા મહત્વના મિત્રો સમાચાર જોઈએ તો તારીખ આજ સાત મે થી એપીએલ વન કાર્ડના એકસઠ લાખ જેટલા લોકોને દસ કિલો ઘઉં ત્રણ કિલો ચોખા એક કિલો ખાંડ અને એક કિલો ચણા અથવા દાળ વિના મૂલ્ય આજથી વિતરણ કરવામાં આવશે તો આ બધી માહિતી છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને અન્ય વરિષ્ઠ મંત્રીઓની ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા રાજ્ય મંત્રીમંડળની બેઠક જે યોજાઈ હતી એમાં આ સર્વ નિર્ણયો લેવામાં આવ્યા છે તો સરકારે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વસતા પરપ્રાંતિ તેના વતનમાં પહોંચે તે માટે રાજ્ય સરકારે સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરી દીધી છે ત્યારે પરપ્રાંતિઓ પણ ધીરજ રાખીને રાખીને સંપૂર્ણ સહયોગ આપે તેવી અપીલ છે આ એક લાંબી પ્રક્રિયા છે એટલે સંયમતાપૂર્વક આપનો સહયોગ અત્યંત અનિવાર્ય છે એમના માટે મિત્રો જ્યાંથી સૌથી વધુ ટ્રેન યુપી બિહાર ઝારખંડ અને ઓડિશા જવા રવાના ગઈકાલે થઈ છે માત્ર ચાર દિવસમાં ત્રીસથી વધુ ટ્રેનો સુરત રાજકોટ અમદાવાદ અને વડોદરાથી રવાના થઈ છે જેના દ્વારા સેતાલીસ હજારથી વધુ શ્રમિકો રવાના થયા છે બીજું જે સુરત શહેરમાં જે પણ રત્નકલાકારો વસી રહ્યા છે એમના માટે પણ સરકાર દ્વારા સુરત કલેક્ટર દ્વારા સુરતના રત્નકલાકારોને પણ તેમના વતનમાં જવા પોતાના વાહન તથા લક્ઝરીના માધ્યમથી પરત ફરવા છૂટછાટ અપાશે સુરતમાં વસતા અને રોજગારી મેળવતા રત્ન કલાકારો અને શ્રમિકો માટે તેમના વતન પરત ફરવા ખાસ એસટી બસોની પણ રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવનાર છે બીજી માહિતી જોઈએ મિત્રો તો સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને પોતાના વતનમાં પહોંચવા કટિબદ્ધ રૂપાણી સરકાર તો સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે એક બસમાં ત્રીસ વ્યક્તિઓને જ લઈ જવામાં આવશે ત્રીસ વ્યક્તિઓના ગ્રુપમાંથી કોઈપણ એક વ્યક્તિએ મુસાફરોના નામ જવા માંગતા સ્થળ જિલ્લાની માહિતી સાથે એસટી ડેપો ખાતે ભાડું જમા કરાવવાનું રહેશે મુસાફરોની મંજૂરીની ઓનલાઈન અરજી કરીને પરમિશન મેળવવાનું કામ પણ એસટી તંત્ર જ કરશે મુસાફરે ઘરે વતનમાં પહોંચ્યા પછી ચૌદ દિવસ માટે હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે અને ઓછામાં ઓછું એક મહિનો સુધી વતનમાં રહેવું પડશે ત્યારબાદ સરકારની ગાઈડલાઈન પ્રમાણે પરત આવવું હોય તો આવી શકશે અહીંયા તમને એ પણ મિત્રો જણાવી દઈએ કે જે પણ જિલ્લામાંથી જેઓ વતનમાં જવા માંગતા હોય તેમના માટે સરકાર દ્વારા ભાડું પણ નક્કી કરવામાં આવ્યું છે તો અમદાવાદથી જે લોકો વતનમાં આવવા માંગે છે એમના માટે ત્રણસોને પંદર રૂપિયા અમરેલી માટે ચારસો ને પચીસ રૂપિયા બોટાદ માટે ત્રણસોને પંચોતેર રૂપિયા ભાવનગર માટે ત્રણસોને સિત્તેર રૂપિયા જૂનાગઢ માટે ચારસો ને એંસી રૂપિયા જામનગર માટે ચારસો ને પંચાણું રૂપિયા ગારિયાધાર માટે ચારસો દસ રૂપિયા સાવરકુંડલા માટે ચારસો પંચાવન રૂપિયા પાલતાણા માટે ત્રણસો ને રૂપિયા રાજકોટ માટે ચારસો દસ રૂપિયા અને મહુવા માટે જે પણ સુરતમાંથી આવનાર વ્યક્તિઓ છે તો આ જે તે આ જિલ્લામાં ને આ તાલુકામાં આવ આવવા માંગતા હોય તેમના માટે આટલું ભાડું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને ઓનલાઈન અરજી કર્યા બાદ જે પણ એસટીની વ્યવસ્થા થાય તો આ ભાડા પ્રમાણે છે એ વતનમાં એ લોકોને આવવાનું રહેશે અને આવ્યા બાદ ચૌદ દિવસ માટે હોમ ક્વોરન્ટાઇનમાં રહેવાનું થશે અને પરત એમને જવું હોય તો એક મહિના માટે એમને મંજૂરી મળશે નહીં અને ત્યારબાદ સરકારની ગાઈડલાઇન મુજબ એમને પરત સુરત જવું હોય તો જવા મળશે બીજું સમાચાર મિત્રો જણાવી દઈએ કે મોદી સરકાર દ્વારા વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન લાવવા માટે સુવિધા શરૂ કરાશે તો સાત મેથી છે એટલે કે આજથી તબક્કાવાર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ભારતીય અને ઉચ્ચ આયુક્ત દ્વારા ફસાયેલા ભારતીયોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે હવાઈ મુસાફરી માટે નોન શેડ્યુલ વ્યાપારિક ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવશે આ સુવિધા મેળવવા માટે મુસાફરોએ ચાર્જ ચૂકવાનો રહેશે તેમને ચૌદ દિવસ સુધી હોસ્પિટલમાં અથવા તો સંસ્થાકીય ક્વોરન્ટાઇન સુવિધામાં રાખવામાં આવશે જ્યાં તેમણે આ માટે ચાર ચૂકવાનો રહેશે બીજી મિત્રો આજની માહિતી જોઈએ તો સરકાર દ્વારા રાજ્યના વીજ ગ્રાહકોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય તો ફ્યુલ ચાર્જમાં છે એ પ્રતિ યુનિટ સોળ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે આ ઘટાડાના કારણે રાજ્યના એક પોર્ટ ત્રીસ કરોડથી વધુ વીજ ગ્રાહકોને કુલ રૂપિયા ત્રણસો દસ કરોડની રાહત મળશે કઈ રીતે ઘટાડો કરવામાં આવ્યો છે તો પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે જાન્યુઆરી બે હજાર વીસથી માર્ચ બે હજાર વીસ દરમિયાન ફ્યુલ સરચાર્જ છે એ પ્રતિ યુનિટ રૂપિયા બે પોઈન્ટ બે રૂપિયાને છ પૈસા લેખે વસૂલાતો હતો હવે તેની સામે એપ્રિલથી જૂન સુધી ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે ત્રણ મહિના સુધી ફ્યુલ ચાર્જ છે એ પ્રતિ યુનિટ રૂપિયા એક પોઈ એક રૂપિયો અને નેવું પૈસાના દરે વસૂલવાનો થાય છે એટલે કે પ્રતિ યુનિટ સરકાર દ્વારા સોળ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે આમ વીજ ગ્રાહકોને છે એ આમાં પ્રતિ યુનિટ સોળ પૈસાનો ફાયદો થશે બીજું મફત અનાજ વિતરણનું જણાવીએ તો તારીખ સાત પાંચ બે હજાર વીસથી બાર પાંચ બે હજાર વીસ સુધી જે રાજ્યના નોન એનએફસી એપીએલ વન કાર્ડ ધારકો છે એમને અનાજનું વિતરણ નીચે મુજબ દુકાન પર મળશે એટલે કે આજની તારીખમાં જેમનો એક અને બે રેશન કાર્ડનો છેલ્લો આંકડો છે એમને આજે સાત પાંચ એટલે કે આજની તારીખે લેવા જવાનું છે ત્યારબાદ તબક્કાવાર અગિયાર તારીખ સુધી જેમના રેશન કાર્ડ નંબરના છેલ્લા આંકડા આ પ્રમાણે છે એ મુજબ લેવા જવાનું છે અને આટલી તારીખોમાંથી કોઈ પણ રેશન કાર્ડ ધારક અનાજમાંથી બાકાત રહી જાય તો તેમણે તારીખ બાર પાંચના આ અનાજ છે એ મેળવી લેવાનું છે તો મિત્રો આજની જે રાજ્ય સરકારની પાંચ મોટી અપડેટ અને નિર્ણયો હતા એ આ પ્રમાણે હતા કે ભાઈ સુરતવાસીઓને છે એ વતનમાં લવાય છે અને પરપ્રાંતિઓ માટે સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે અને રત્ન કલાકારો માટે એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે લાઇટ બિલમાં રાહત આપવામાં આવી છે આજથી મફત અનાર વિતરણ શરૂ થઈ ગયેલ છે અને વિદેશમાં આવતા ગુજરાતીઓ તેમજ બીજા રાજ્યના લોકોને કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં લાવવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે